મસ્કાભાઈ તમારી સગાઈ થઈ ગઈ છે કે બાકી છે? તો અત્યાર સુધી મેં કોઈ નથી કીધું, તો હવે કહી દઉં છું. મસ્કાભાઈ તમારું હાસું નામ શું છે અને ખોટું નામ મસ્કો એ કોઈ રાખ્યું ને કેવી રીતે રાખ્યું? એની પછીનો સવાલ ઘણા બધાનો સવાલ છે કે ભાઈ તમારી મંથલી ઇન્કમ કેટલી છે? તો મંથલી ઇન્કમ કહું તો કે તમે કેટલું ભણેલા છો? તો હું ભણેલો છું. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. થંબલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજનો વ્લોગ કઈ ટોપિક ઉપર છે. તો જેને ખબર ન હોય એને કહી દઉં કે વિડીયો છે Q&A. આની પહેલાના વ્લોગમાં મેં તમને કીધું હતું કે તમે છે ને ક્વેશ્ચન કહી દેજો, હું એનો આન્સર આપી દઈશ, બરોબર? તો એ તૈયાર થઈ ગયા છે આપણે, બરોબર? મેં અમુક કોમેન્ટ સિલેક્ટ કરી છે, એનો આપણે જવાબ આપશું, બરોબર? રેડી ને ગગા છે? રેડી રેડી. પહેલો જ સવાલ, મસ્કાભાઈ ને ગગા છે, તમારી ઉંમર કેટલી છે? તો મારી ઉંમર છે 22 વર્ષ, 23 મું રનિંગ છે. સેમ ટુ સેમ 22 વર્ષ. એક બે મહિના નાના મોટી થઈ અમે, બરોબર? બીજી કોમેન્ટ, મોસ્ટ ઓફલી બધાની ઘણી બધી આ જ કોમેન્ટ છે કે તમે ભાવનગરમાં ક્યાં રહો છો, પાક્કું લોકેશન આપો. તો હું મારું પાક્કું લોકેશન આપું તો ભાવનગરમાં અકવાડા ગામ આવેલું છે, ઘોઘા રોડ ઉપર, ત્યાં હું રહું છું અને અમે શૂટિંગ ન્યાત કરવી છે. હું ભાવનગર થી આથપ કોળિયા નિષ્કલંક મહાદેવ જોયા ને, તેની બાજુમાં ગામ છે આથપ, ત્યાં હું રહું છું. હું અહીંયા અકવાડા શૂટિંગ કરવા આવું. શૂટિંગ હોય ને ત્યારે અમે બધા ભેગા થઈએ છીએ, અકવાડા લોકેશન છે, ત્યાં અમે શૂટિંગ કરવી છે. ત્રીજો સવાલ, મસ્કાભાઈ તમારું હાસું નામ શું છે અને ખોટું નામ મસ્કો એ કોઈ રાખ્યું ને કેવી રીતે રાખ્યું? તો મારું હાસું નામ છે આશીષ બારિયા અને મારું ખોટું નામ એટલે કે આ મસ્કો એ રાખ્યું છે બકુલભાઈ અને ગોકુળભાઈ. એ ગોકુળભાઈ ક્યાંક ફેબ્રિકેશનમાં કામે જતા ને, ત્યાં એક ભાઈ બન હતો, એનું નામ મસ્કો હતો. તો નક્કી કરતા હતા કઈક અટપટું, ટૂંકમાં કોઈને નામ ન હોય એવું નામ રાખવાનું હતું, આ અટપટું છટપટું એ જે હોય. તો ગોકુળભાઈ કીધું કે મસ્કો નામ રાખી દો, એવું કે નામ જ તમને ન જોવા મળે, સાંભળવા મળે, એટલે મારું નામ મસ્કો પડ્યું છે. મારું નામ બકુલભાઈ ગગો પડ્યો, નકર મારું સાચું નામ ગોહિલ અશ્વિન છે. ચોથો સવાલ કે તમે કેટલું ભણેલા છો? તો હું ભણેલો છું 10 કહું છું, પણ 10માં એક વિષયમાં ફેલ છું, ગણિતમાં, ખોટું નહીં કહું. હું 12-5 છું. 12-5 છે ભાઈ, એક વિષયમાં હું ફેલ થયેલો છું, ગણિત. પાંચમો સવાલ, મસ્કાભાઈ તમારું ફેવરિટ સિટી કયું છે? તો બસ હું જ્યાં રહું ત્યાં જ તે, ભાવનગર જ હોય ને. બીજો સવાલ કે મસ્કાભાઈ તમારા ઘરમાં કેટલા સભ્ય છે અને લગ્ન ક્યારે કરવાના છે, પ્લીઝ જવાબ આપો. તો મારા ઘરમાં અમે 5 સભ્ય છે, મમ્મી પપ્પા ભાઈ બેન ને હું, એમાં હું બધાથી મોટો, મારથી નાની બેન અને એનથી નાનો ભાઈ. ગગા શેઠને થોડુંક કામ આવી ગયું તો એ વયા ગયા છે, પણ હવે હું બધા જવાબ આપું છું, બરોબર? મસ્કાભાઈ તમારી સગાઈ થઈ ગઈ છે કે બાકી છે? તો અત્યાર સુધી મેં કોઈ નથી કીધું, તો હવે કહી દઉં છું કે મારી સગાઈ થઈ ગયેલી નથી. ફેમિલીમાં બધા ગોતે છે, યોગ્ય પાર્ટનર મળી જશે ત્યારે કરી લેશું. બીજો સવાલ કે ભાઈ તમારા કુળદેવી માતાજીનો મઢ ક્યાં આવેલો છે? તો મારા કુળદેવીનો મઢ ભૂંભલી રામપર છે, ત્યાં આવેલો છે, ત્યાં હું દર રવિવારે જાઉં છું, બીજે ક્યાંય જાઉં કે ન જાઉં, બાકી રવિવારે મઢે તો હું જાવ જ તે. બીજો સવાલ, મસ્કાભાઈ તમે કઈ સ્કૂલમાં ભણેલા છો એન્ડ કેટલું ભણેલા છો, અત્યારે સ્કૂલમાં છો કે કોલેજમાં, અને એ સિવાય બીજું કંઈ કરો છો કે નહીં? તો હું ભણેલો છું 1-8 સરકારી સ્કૂલમાં, અકવાડા કેન્દ્રવર્તી શાળા, એ સ્કૂલમાં ભણેલો છું 1-8, અને 9 અને 10 એ આરાધના નિશાળ છે અમારે ખારસીમાં, ત્યાં ભણેલો છું, ત્યાં ભણેલો છું. અને અત્યારે કોલેજનો તો કાંઈ સવાલ જ ન આવે, કારણ કે 10 ફેલ છે. એની પછીનો સવાલ, મસ્કાભાઈ તમારાથી કંઈક ભૂલ થઈ જાય તો તમારા મમ્મી પપ્પા ખીજાય અથવા મારે કે નહીં? બહુ સારો સવાલ પૂછ્યો છે, તો એનો જવાબ આપું તો મારા મમ્મીએ તો મને નથી માર્યો કોઈ દિવસ, મને નથી સાંભળતું, મને મારા મમ્મી છેલ્લે વાર કીધી માર્યો એમ, પણ હા પપ્પા ક્યારેક મતલબ જેવું તેવું મને યાદ છે, આજથી 10-12 વર્ષ જેવું થયું છે. તમને ખબર હોય તો ખબર હોય, દુકાને રૂપિયાનું 8 આનાનું ઇનામ તોડવાનું આવે છે, એવા એકવાર હું ઇનામ તોડતો હતો ને મારા પપ્પા મને ભાળી ગયા હતા, તો ત્યારે તો કાંઈ ન કીધું, પછી ઘરે ગયો ને ત્યારે થોડોક માર્યો હતો અને 2-3 કલાક એક પગે મને ઊભો રાખ્યો હતો,
તે દિવસનો આ સુધી ઇનામ નથી તોડ્યું કોઈ દિવસ. અને તમે તોડતા હોય ને તો તમે બંધ થઈ જાય છે, નકર મારી જેમ એક પગે ઉભો રહેવાનો વારો આવશે. એની પછીનો સવાલ ઘણા બધાનો સવાલ છે કે ભાઈ તમારી મંથલી ઇન્કમ કેટલી છે? તો મંથલી ઇન્કમ કહું તો નહીં 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 આ વિડીયોમાં નહીં કહું, આની પછીના બ્લોગમાં હું તમને કહીશ મારી મંથલી ઇન્કમ. તો આ પ્રશ્નનો જવાબ આના પછીના બ્લોગમાં હું આપીશ. બુટિયા લાગ્યા આ ભાઈ, જો આવું તોડ્યું છે, બધા ઇનામ લાગે એને એમ કે મને ઇનામ લાગશે. આ ભાઈ ને લાગ્યા છે કાન ના પહેરવાના બુટિયા. તાપ તો જો લાગે, કેટલો તાપ લાગે છે પણ આપડે આ રોકી ભાઈ આ તાપ હળગાવ્યો છે. આ તો આપડે પૂછ્યું એને ખુલ્લે હળગાયો એમ. આપડે 12 તારીખ અને બીજો મહિનો 2024 બસો ને કેટલા 15 કે 25 225 સમૂહ લગ્ન છે. તો જો અહીંયા 4 લોકેશન ઉપર ને અમે અહીંયા શૂટિંગ કરીએ, બધું બાજુબાજુમાં જ છે. તો જે પણ કોઈ આપણા સબસ્ક્રાઈબર સમૂહ લગ્નમાં આવવાના હોય, તો અવશ્ય મુલાકાત કરજો. અમે જો બધા અહીંયા બેઠા હશું આ લોકેશન ઉપર. અને અત્યારે આ ભાઈ કચરો બધો ભેગો કર્યો હતો, આ બધું જો સાફ કર્યું છે કાલ જીસીબીથી. અહીંયા સમૂહ લગ્ન છે બધે. તો મિત્રો ઘણા બધા સવાલ એવા છે, થોડુંક પર્સનલ હોવાના કારણે એના જવાબ હું નથી આવી શકતો. પણ જેટલા આપ્યા છે એટલા આપણે માટે ઘણા છે, અને જેના જવાબ ન આવ્યા હોય એના માટે દિલથી સોરી, મને માફ કરી દેજો. તો તમને કેવો લાગ્યો વિડીયો, વિડીયો કેમો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને શક્કરપારા સબસ્ક્રાઈબ કરજો. હાલો મને ત્યારે નેક્સ્ટ બ્લોગમાં.